શ્રી કૃષ્ણ ભગવાન એ પોતાની ટચલી આંગળી પર કયો પર્વત ઉચક્યો હતો તો ગોવર્ધન પર્વત અયોધ્યા કયા રાજ્યની રાજધાની હતી તો કૌશલ અંધારી રાત્રે કયા તારાની મદદથી દિશાઓ જાણી શકાય છે તો ધ્રુવ ભારતના કયા રાજ્યના લોકો ઘરના પાછળના ભાગમાં નાના તળાવોમાં માછલા ઉછેરે છે તો પશ્ચિમ બંગાળ ત્રિકોણના ત્રણે જમીન દુનિયામાં સૌથી વધારે શેરડી કયા દેશમાં ઉત્પન્ન થાય છે તો ભારત આપણા દેશમાં સૌથી ઓછું અક્ષર ધરાવતું રાજ્ય કયું છે બિહાર હવે આપશે યુનિટ અડતાલીસ મહાબળેશ્વર ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો મહારાષ્ટ્ર બાણું નંબર પાટણ શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો સરસ્વતી ભારતમાં તાળા માટે કયું શહેર જાણીતું છે તો અલીગઢ દુનિયાના કોઈ પણ છેડે બનેલી ઘટના આપણને શામાં જોવા મળે છે તો ટેલિવિઝન શેમાં જોવા મળે છે ટેલિવિઝનમાં કેરળ અને તમિલનાડુ રાજ્ય ભારતની કઈ દિશા એ આવેલા છે તો દક્ષિણ ડોક્ટર વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર ભારતમાં ક્યાં આવેલું છે તો તિરુવંતનપુરમ નું સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે તો સાથળનું

ભારતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રધ્વજની રચના કોને કરી હતી તો મેડમ ભીખાઈજી કામાય ભારતની કઈ બેંકમાં કોઈ વ્યક્તિ ખાતું ખોલાવી શકતી નથી તો ભારતીય રિઝર્વ બેંક ડૉક્ટર રાધાકૃષ્ણની યાદમાં કયો દિન ઉજવાય છે તો શિક્ષક દિન આપણે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવીએ છીએ ને એ રાધાકૃષ્ણની યાદમાં ઉજવીએ છીએ

સંલંગ જ પ્રશ્નો ના નંબર આપી દીધા છે તો હવે પછી ધ્યાન રાખવું ચલો તો હવે હું રજા લઉં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ